નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત નિસર્ગ ઓપીડીમાં, અને હું છું આપની સાથે જિજ્ઞાસા. નિસર્ગ ઓપીડીમાં આપણે દર વખતે શરીરમાં થતા અલગ અલગ પ્રકારના રોગો બીમારીઓ થવા પાછળના શું કારણો જવાબદાર હોય છે, લક્ષણો શું હોય છે અને આયુર્વેદિક પદ્ધતિથી શું ઉપચાર શક્ય છે, તમામ વિશે માર્ગદર્શન મેળવીએ છીએ નિસર્ગ ઓપીડીમાં. આજે આપણે વાત કરીશું પિત્તાશયની પથરી વિશે. પિત્તાશયની પથરી થવા પાછળના શું કારણો જવાબદાર છે, આયુર્વેદિક પદ્ધતિમાં શું ઉપચાર શક્ય છે, કેટલા પ્રકારની આ પથરી હોય છે, તમામ વિશે આજે આપણે માર્ગદર્શન મેળવવાના છીએ. તે પહેલા નજર કરીએ આ અહેવાલ પર. પિત્તાશયની પથરી. પિત્તાશય લગભગ 4 ઇંચનું નાશપતિ આકારનું યકૃતની નીચે અને પેટની જમણી બાજુનું સ્થિત અંગ છે, જે પિત્તરસના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન સંબંધિત કાર્ય કરે છે. પિત્તાશયની થેલીમાંથી નીકળતું ઘાટું પિત્ત એક નળી દ્વારા નાના આંતરડામાં પહોંચે છે. ઘી, તેલ, ચીઝ, મીઠાઈ, બાસુંદી વગેરે અધિક ચરબીવાળા અને અતિભારે પદાર્થોને પચવા માટે પિત્તાશયનું ઘાટું પિત્ત જરૂરી છે. જઠર અને લીવરના પાચક રસો ન પચાવી શકતા હોય તેવા ફેટી ખાદ્ય પદાર્થોને પિત્તાશયનું પિત્ત વિઘટિત કરીને પચાવે છે. પિત્તાશયની પથરી 3 પ્રકારની હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ, બિલિરુબિન અને કે બંનેના મિશ્રણ ધરાવતી હોય છે. કેટલાક કારણોસર પિત્તાશયની થેલી સંપૂર્ણ ખાલી ન થવાથી જમા થયેલું પિત્ત ઘટ થઈ પથરીમાં પરિણમે છે. વધારે ચરબી અને સ્ટાર્ચવાળો ખોરાક, મોટાપણું, ડાયાબિટીસ જેવા રોગો વગેરે પથરીનું કારણ બને છે. ગર્ભનિરોધ માટે બેફામ લેવાતી પિલ્સ પિત્તાશયની પથરીનું મોટું કારણ સાબિત થયું છે. લાંબા સમય સુધી લેવાતી એસિડિટીની દવાઓ પિત્તનો અવરોધ કરતી હોવાથી પથરીનું કારણ બને છે. પિત્તાશયની પથરીના કારણે જમણી બાજુનો પેટનો દુખાવો કે ભારેપણું, ઉલટી, ઉબકા, ખેસ, ખાટા ઓડકાર વગેરે લક્ષણો થાય છે. ભૂખ ન લાગવી, અપચો, વજન ઘટવું, કબજિયાત વગેરે લક્ષણો જોવા મળે છે. પિત્તાશયની પથરીની કોઈ દવા શોધાઈ ન હોવાથી આધુનિક વિજ્ઞાન દ્વારા પિત્તાશયને જ કાઢી નાખવાનું ઓપરેશન કરાય છે. એક વર્ષ કે તેથી વધારે સમય સુધી આયુર્વેદ ઔષધિઓ લેવાથી પિત્તાશયની પથરી ઓગળી શકે છે. કંડુ, નસુતર, એખરો અને કડવા પડપડના પાનનો ઉકાળો 6-10 માસ લેવો. એખરોનો નામની વનસ્પતિમાંથી ખૂબ મહેનત કર્યા પછી બને તો એક શુરક ક્ષાર 4-6 ચપટી દરરોજ 2 વાર ચાટી જવો. વૈદ્યની સલાહ અનુસાર નિસર્ગના ઈશ્વરક ક્ષાર, ફલત્રિકાદિ કવાથ, આરોગ્યવર્ધિની રસ વગેરે ઔષધ લેવા. અતિ વધેલા રોગમાં વૈદ્યની સલાહ અનુસાર પંચકર્મની વિરેચન ક્રિયા શ્રેષ્ઠ છે. તો પિત્તાશયની પથરીમાં આયુર્વેદિક પદ્ધતિથી શું ઉપચાર શક્ય છે, તમામ વિશે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિસર્ગ આયુર્વેદમાંથી વૈદ્ય રાજેશ ઠક્કર. વૈજી, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, વૈજી પાસેથી આપણે આ વિષય અંતર્ગત માર્ગદર્શન તો મેળવીશું જ, પરંતુ આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ગુંજવી રહ્યા છે, કોઈ પણ પ્રકારની બીમારીથી આપ પીડાઈ રહ્યા છો જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરી આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો, જે ગુજરાતની સૌપ્રથમ રજિસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ છે. અમદાવાદના શિવરંજની અને મણિનગર એમ 2 વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ રાજ્યમાં અલગ અલગ શાખાઓ આવેલ છે. વૈજી, સૌથી પહેલાં તો પિત્તાશયની પથરી વિશે આપણે ગયા એપિસોડમાં પણ વાત કરી હતી, તેના બંધારણ વિશે શું કાર્ય કરે છે અને કેટલા પ્રકારની પથરી હોય છે, પરંતુ ફરીથી આપણે એક પ્રશ્ન રિપીટ કરીએ કે નોર્મલી પિત્તાશયની પથરી થવાના કારણો શું જવાબદાર રહેલા છે? હા, કેટલીક દવાઓની આડઅસર, આપણી જીવન પદ્ધતિ અને આપણે જે રૂટીન, આપણે જે ન ખાવાનું હોય વસ્તુ ખાતા હોઈએ છીએ, એ બધા અનેક એવા કારણો જોવા મળે છે. જેમ કે દવાઓની જો વાત કરીએ તો અત્યારે હાલ કેવું હોય કે પેટમાં બળતરા થતી હોય તો એના માટેની જે સામાન્ય રીતે એસિડિટીની જે દવાઓ આવતી હોય છે, તો એસિડિટીની દવાઓ રોકવાથી એ પિત્તાશયનું ઘાટું પિત્ત જે છે એ રોકાઈ જાય છે અને પોતાના સ્થાનમાં રહી જાય છે. એટલે એને કારણે એ ઘટતા વધતી જાય અને ઘટતા વધતી જાય અને પથરીમાં પરિણમે છે. એટલે એક એસિડિટીની દવાઓ કારણ બને છે. ગર્ભનિરોધની જે ગોળીઓ છે એ સ્ત્રીઓમાં જે લેવામાં આવતી હોય છે તો એનું પણ રિસર્ચમાં પુરવાર થયું છે. અને ઇસ્ટ્રોજન જે ધરાવતી હોય
તો એ ગર્ભ નિરોધ માટેની ઇસ્ટ્રોજન માટેની જે પિલ્સ આવતી હોય છે 21 દિવસ જે લેવામાં આવે છે એની આડઅસર રૂપે પણ પિત્તાશયની પથરી સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એવું સંશોધનમાં પુરવાર થઈ ચૂક્યું છે. તો આવી રીતે અનેક એવા દબાવોના કારણો છે અને આપણે ખોરાકની પદ્ધતિ છે કે વારંવાર અતિશય ખાધેલું હોય અને એક જ કલાક થયો હોય હજી ખોરાક ન પચ્યો હોય ઉપર ફરીથી પાછું ખાવું તો એ પણ એવા કારણો બની શકે છે. અતિશય તીખા ખારા અને ખાટા પદાર્થો જે ખાવાના છે તો એ પણ વારંવાર સતત ખાવામાં આવે તો પણ એ પિત્તાશયની પથરીને ગંઠાવવા માટેનું કારણ બની શકે છે. બિલકુલ. વૈજે પિત્તાશયની થેલી સંપૂર્ણ ખાલી ન થાય અને પિત્ત જમા થઈ જાય તો આ પિત્ત ઘટ બનતા પથરીમાં પરિણમે છે? હા, એ એવું હોય છે કે સામાન્ય રીતે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ એટલે જે લીવરમાંથી વધારાનું જે પિત્ત હોય એ પિત્તાશયમાં આવી ગયું હોય અને આવી ગયા પછી એ જો પૂરેપૂરું ખાલી ન થાય અને સંકોચે જતું હોય અને આપણે ધારો કે બીજી દવાઓ લીધી, એસિડિટીની દવા લીધી, તો એ પૂરેપૂરું પિત્ત આવતું નથી. આવતું નથી એટલા માટે શું થાય છે કે ત્યાં ભેગું થયો રાખે છે અને ભેગું થાય છે એટલે પછી એ પથરીમાં પરિવર્તન પામે છે. એટલે સામાન્ય રીતે આપણે ક્યારેક ક્યારેક એસિડિટીની દવા લઈએ તો ચાલે, પણ જે લોકો કાયમી લેતા હોય અને બબે ચાર ચાર વર્ષ સુધી લેવાની જેની આદત છે તો એવા લોકોને પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. જી બિલકુલ. વૈજે સ્ટાર્ચવાળો ખોરાક, મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવા રોગો પણ શું પિત્તાશયની પથરી માટે કારણભૂત બને છે? હા, કેમ કે પથરી પિત્તાશયની પથરીનું જે બંધારણ છે એમાં કોલેસ્ટ્રોલ પણ હોય છે, બિલિરુબિનના ક્ષારો પણ હોય છે અને એની અંદર એક જમા થવા માટે ચિકાસવર્ગીય જે તત્વો હોય છે એટલે એટલા માટે આપણે અતિશય ચરબીવાળા પદાર્થો હોય અને એ જે છે એનું કારણ બને છે. ડાયાબિટીસનું પોતે એ રોગ પોતે પણ એક એનું કારણ બની શકે છે. એટલે અતિશય સ્ટાર્ચવાળા કાર્બોહાઈડ્રેટ જેમાં બહુ જ વધારે પ્રમાણમાં હોય, ચિકાસ જેમાં વધારે હોય અને એ અનડાયજેસ્ટેડ ફોર્મમાં રહેતા હોય તો એ એ કન્ડિશનમાં એ પોતે પણ પિત્તાશયની પથરીનું કારણ બની શકે છે. જી બિલકુલ. વજી આગળ વધીએ તો ગર્ભ નિરોધ માટે બેફામ લેવાથી પિલ્સ પિત્તાશયની પથરીનું સૌથી મોટું કારણ સાબિત થાય છે, કેટલી સાચી વાત? હા, એસ્ટ્રોજન જે અંદર હોર્મોન આવે છે સ્ત્રીઓમાં એ એમાં પિલ્સ ધરાવમાં હોય છે અને 21 દિવસ માટે લેવાથી એ ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી અને એટલા માટે અત્યારે હાલ બહુ જ મોટા પ્રમાણમાં આખા વિશ્વમાં લેવામાં આવે છે અને એ એસ્ટ્રોજનની જે પિલ્સ હોય છે એની ઉપરનું અત્યારે સંશોધન એવું થયું છે કે એ મહિલાઓમાં સામાન્ય રીતે પિત્તાશયની પથરી જે વધારે જોવા મળે છે તો એનું કારણ એ જોવા મળ્યું કે આ એસ્ટ્રોજન જે છે એ ધરાવે છે એ એમાં કારણભૂત બને છે અને એટલા માટે એ પિત્તના સ્ત્રાવને તે ગંઠાવી નાખે છે અને એ વારંવાર લેવાના કારણે અને એ દર મહિને લેવાની હોય છે અને એટલા માટે કદાચ 2 કે 3 મહિના કે 4 મહિના પૂરતી લેવામાં આવશે તો બહુ વાંધો નથી આવતો હોતો, પણ વર્ષોના વર્ષો સુધી જો લેવામાં આવે તો પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. જી બિલકુલ. દર્શકો, ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્યજી આપણને આપી રહ્યા છે. આપને કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તો આપ પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરી આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો. વૈદ્યજી, એસિડિટીની દવાઓ પિત્તનો અવરોધ કરતી હોવાથી તે કેટલું નુકસાનકારક બની શકે છે? હા, એસિડિટીની દવાઓ જે છે એ સામાન્ય રીતે આપણે ખોરાક ખાઈએ તો જઠરમાં એસિડ જરે છે, એનાથી આગળ નાના આંતરડામાં જાય છે તો ત્યાં પણ લીવરના એન્ઝાઇમ્સને બધું આવતું હોય છે, પિત્તાશયના એન્ઝાઇમ્સ આવતા હોય છે અને એ દરમિયાન શું હોય કે જે ઘાટા પદાર્થો હોય, ચરબીવાળા પદાર્થો હોય એને પચાવવાનું કામ જે છે એ લીવર અને પિત્તાશયનું જે પિત્ત હોય છે એના જે એન્ઝાઇમ્સ હોય છે એ કાર્ય કરતા હોય છે એ રીતે. એટલે સામાન્ય રીતે આપણે જે કહેવાય કે જો અનડાયજેસ્ટેડ ફોર્મમાં રહી જાય છે અને વધારે પ્રમાણમાં એ ત્યાં અને બ્લોક કરી દેવામાં આવે તો એ ફરીથી પાછું એ પિત્તાશયની પથરીનું કારણ બનતું હોય છે. બિલકુલ. કારણોની હવે જે આપણે વાત કરી, નોર્મલી પિત્તાશયની પથરી હોય તો લક્ષણો શું દેખાય છે વ્યક્તિમાં? હા, જેમ એક વ્યક્તિને છે તો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થતો હોય એવા જ લક્ષણો, પણ થોડું પિત્ત વધારાનું અંદર પિત્તના લક્ષણો જોવા મળે. સામાન્ય રીતે ગેસની તકલીફ થતી હોય તો એને પેટમાં બળતરા કે ખાટા ઉડકાર ન આવતા હોય, પણ જેને પિત્તાશયની પથરીને કારણે થતું હોય તો ખાટા ઉડકારને બધું વધી જતું હોય છે. બંનેમાં ગેસ થાય છે. કેમ? તો કે પાચન સરસ થઈ શકતું નથી, પિત્તાશયમાંથી જે આવવું જોઈએ પિત્ત બરાબર આવી શકતું નથી અને અવરોધ પામે છે, કેમ કે પથરીઓ ત્યાં અવરોધ કરી રહી છે. તો એને કારણે શું થાય છે કે એને પોતાને અપચનની અનુભૂતિ થયા કરે છે અને એને કારણે પેટ ભારે ભારે થયા કરે. જે સામાન્ય રીતે 1.5 કલાકમાં ખોરાક પચી જતો હતો એને બદલે 1.5, 2, 2.5, 3, 3 કલાક સુધી પેટ ભારે રહ્યા કરે છે. અને પિત્તની પિત્તાશયની પથરી એ જો હાર્શ વધારે હોય અને જો એકદમ વૃક્ષ થઈ ગઈ હોય, ખરબચડી હોય એ ટાઈપની, અને ક્ષાર વધારે હોય, બિલિરુબિનના ક્ષારો જો એમાં વધારે હોય તો એ શું થઈ જાય છે કે તે જમણી બાજુ લીવરની નીચેના ભાગમાં એ પેશન્ટને દુખાવો કર્યા કરે છે. એટલે ખાટા, કોઈ દર્શક મિત્ર છે? નહીં. હા, તો ખાટા ઉડકાર આવતા હોય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ રહેતો હોય, પચવામાં વાર લાગતી હોય અને સાથે સાથે જો પેટમાં જમણી બાજુના ભાગે દુખાવો થતો હોય તો એ પિત્તાશયની અંદર પથરીનું કારણ હોઈ શકે છે. અને આવા લક્ષણો જો જોવા મળે તો એને સોનોગ્રાફીની તપાસ કરાવી જોઈએ અને કોઈ પણ આયુર્વેદ ડૉક્ટર પાસે કે બીજા ડૉક્ટર પાસે તપાસ કરાવી અને એનું નિદાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જી બિલકુલ, પેટનો દુખાવો, ભારેપણું, ઉલટી, ઉબકા આપે કહ્યું, એ સિવાય ભૂખ ન લાગવી, અપચો વગેરે જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. હા, અપચો પણ થઈ શકે છે અને સાથે સાથે ક્યારેક ઉલટી પણ જોવા મળે છે. એટલે કેવું હોય કે સમયસર જે પિત્ત ઝરવું જોઈએ ન ઝરે અને અસમયે ઝર્યા કરે છે, એટલે એને કારણે પેશન્ટ જે છે એને અપચિત રહી ગયેલું જે અંશ છે ને કાં તો વધારે પડતું વિદગ્ધ થઈ જાય છે, અને એને કારણે શું એને ખાટા ઉડકાર આવે અને ખાટી ઉલટીઓ પણ થતી હોય, ખાટી, કડવી, તીખી એવા પ્રકારની ઉલટીઓ પણ પેશન્ટને થતી હોય છે. એક કોલર મિત્ર કુંદનબેન જોડાયા છે. કુંદનબેન, સવાલ જણાવશો આપનો? સવાલ એ છે કે મારા બહુને છવ્વીસ વર્ષની નાની ઉંમરમાં પિત્તાશય કઢાવી નાખ્યું છે, તો તકલીફ એમને થોડી પડવાની છે, કેમ કે આખી જિંદગી હવે ભારે પદાર્થો પચાવવા માટે એમને અક્ષમ થઈ જશે, કેમ કે પિત્તાશય જે છે એ ઘાટું પિત્તનો સ્ત્રાવ કરાવે છે અને એ અંગ તમે કઢાવી નાખો છો. હકીકતમાં એવું હોય છે કે એને ખરેખર આયુર્વેદ ઔષધોથી એને સારવાર કરાવવી જોઈએ. હવે શું થશે કે એમને જ્યારે પણ ધારો કે ઘીવાળી કોઈ વસ્તુ છે કે લાડુ છે, શીરો છે, અથવા પેંડા છે, બરફી છે, દૂધપાક છે, બાસુંદી છે, આવા બધા પદાર્થો જ્યારે પણ એ ખાશે ત્યારે એમને ઝાડા થવાની અને ઉલટી થવાની શક્યતાઓ વધી જાય, કેમ કે જે પિત્તાશય જે છે એને પચાવવાવાળું અંગ છે એને તમે કાપીને બહાર ફેંકી દીધું છે. એટલે સામાન્ય રીતે તમારે વારંવાર એન્ઝાઇમ્સ બહારથી સિન્થેટિક કૃત્રિમ ઔષધો જે પાચન માટેના હોય સતત આજીવન લેવા પડે, કેમ કે હવે એમાં સુધારો આવવાની કોઈ શક્યતા નથી, કેમ કે અંગને તમે કાપીને બહાર ફેંકી દીધેલું છે. આવું જ્યારે પણ થાય ત્યારે એક જીરકાદીવટી નામની હું ઔષધ સૂચવું છું આપને, અને જીરકાદીવટી હંમેશા રાખવી, જમ્યા પછી બે બે ગોળી ચૂસી જવાની રહેશે તમારે. જી બિલકુલ, કુંદનબેન ખૂબ સરસ માર્ગદર્શન વૈજી આપને આપ્યું છે. જે ઔષધો સૂચવ્યા છે એ પણ આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? સાહેબ, મારા વાઇફને વાની તકલીફ છે પગે. હા, પગે વાની તકલીફ છે. હા જી. બંને ટીચરમાં તકલીફ છે? ના, એક જ નીચે ઘૂંટીનો જોઈન્ટ હોય છે ત્યાં દુખાવો થાય છે, એક હાથના અંગૂઠા આગળ. અચ્છા, હાથના અંગૂઠાના મૂળમાં થાય છે? રુમેટિઝમ છે, આમવાત છે કે એવું કઈ નિદાન થયેલું છે? ના, એમને પેલો હમણાં છેલ્લો રિપોર્ટ કરાયો ત્યારે એમ કે તમારા બ્લડમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, 69% બતાવ્યું. બરાબર છે. તો કાર્યક્રમ પૂરો થાય એ દરમિયાન અત્યારે પણ આપણે નિસર્ગ આયુર્વેદમના કોન્ટેક્ટ નંબર આવી રહ્યા છે, તો આપણો વોટ્સએપ નંબર છે, ત્યાં તમે જો જે તમારા રિપોર્ટ આવ્યા છે એને પણ તમે મેલ ફોટોગ્રાફ પાડીને મોકલશો તો આપણે આયુર્વેદિક ડૉક્ટર્સની ટીમ હોય છે એ તમને સારી જવાબ આપશે અને વધારે માર્ગદર્શન પણ આપશે. અત્યારે હું તમને જે ઔષધ છે એ પ્રાથમિક તબક્કે સૂચવી રહ્યો છું. એક તમારે આમ વાતારી રસ નામની બે ગોળી લેવાની છે અને પુનર્નવાદી ગુગળ છે એની પણ બે ગોળી લેવાની છે. નવશેકા ગરમ પાણી સાથે સવાર સાંજ ગળી જવાની છે. વધારે માર્ગદર્શન જોઈતું હોય તો એપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો અથવા વોટ્સએપ કરીને તમે વધારે માર્ગદર્શન મેળવી શકો છો. જી બિલકુલ, અશોકભાઈ ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્ય આપને આપ્યું છે અને જે ઔષધો આપને સૂચવ્યા છે આપ કુરિયર દ્વારા નિસર્ગ આયુર્વેદમમાંથી મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. રાજ્યમાં તેની અલગ અલગ શાખાઓ છે, આપને જે નજીક પડે ત્યાંની આપ મુલાકાત લઈ શકો છો. વૈજય, એવું કહેવાય છે કે પિત્તાશયમાં પથરી હોય ત્યારે કાઢી જ નાખવું પડે છે, પિત્તાશયને જ કાઢી નાખવાનું ઓપરેશન કરાય છે, શું કોઈ આધુનિક વિજ્ઞાનમાં તેને માટે દવા છે? ના, અત્યારે એના માટેની કોઈ જ દવા શોધાઈ નથી. ખાલી સિમ્ટોમેટિક હોય કે પેશન્ટને પેટ ભારે થતું હોય, એસિડિટી થતી હોય એની દવાઓ આપવામાં આવે છે. હકીકતમાં પિત્તાશયને ઓગળવાની કોઈ જ દવા નથી અને આયુર્વેદના ગ્રંથોમાં એના વિશેની સારવાર પિત્તાશયની પથરીના ઉલ્લેખ પણ જોવા મળે છે, સુશ્રુત સંહિતામાં જોવા મળે છે, ચરક સંહિતામાં પણ જોવા મળે છે અને એની સારવાર પણ એનું વર્ણન જોવા મળે છે. અને મેં મારી લાઈફમાં હમણાં જ વાત કરું તો હજી તો ખાલી લગભગ 1.5 કે 2 મહિના થયા હશે એક પેશન્ટને આપણે સારવાર શરૂ કરી હતી, તો પિત્તાશયમાં 9 mmની પથરી હતી અને એ 7 mmની થઈ છે. આવા અનેક મારી પાસે ઉદાહરણ છે. એલોપેથી સાયન્સ એવું માને છે કે એક વખત જે પિત્તાશયની પથરી થઈ હોય એને ઓગાળી શકાતી નથી અને પિત્તાશયની એને કાઢી નાખવું પડતું હોય છે. દર્શક મિત્રોને ખાસ કહું છું કે કિડની અને પિત્તાશયની પથરીનું અંતર તમે સમજો અને ખાસ ધ્યાન રાખો કે પિત્તાશયની પથરી હોય ત્યારે આયુર્વેદ સારવાર ચોક્કસથી તમે કરાવો, કેમ કે બીજા કોઈ સાયન્સ પાસે અને ચિકિત્સા વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. આયુર્વેદની સારવાર પણ 10-12 મહિના લાંબો ટાઈમ ચાલશે,
કડવા કદાચ ઉકાળા પીવા પડે તો પી લેજો, કેમ કે એ અંગ કાયમ માટે કાઢી નાખશો તો જીવનભર પછી તમારે પસ્તાવવું પડશે અને ખોરાક, ભારે ખોરાક તમે ખાઈ ન શકો, એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બિલકુલ. વધુ એક કોલર મિત્ર કામિનીબેન જોડાયા છે. કામિનીબેન, સવાલ જણાવશો આપનો. હા, મને ડિપ્રેશન બહુ રહે છે અને વિચારો આજુ પણ બહુ રહે છે અને રાત્રે ઊંઘ આવતી નથી બિલકુલ. અચ્છા, રાત્રે ઊંઘ ઓછી આવે છે અને બીપી વધારે છે? ના, બીપી નહીં, ડિપ્રેશન. ડિપ્રેશન બહુ વધારે રહે છે. કેટલા સમયથી આ તકલીફ છે? આ લગભગ એક વર્ષ, એકાદ વર્ષથી. અત્યારે કોઈ દવાઓ ચાલુ છે? દવાઓ ચાલુ છે કોઈ? ચાલુ દવા કરી દીધી અમદાવાદ જીતેન્દ્ર ગાંધીની, પણ એ તો પછી ઊંઘની ગોળી લઈએ છે તો ઊંઘ જ આય આય કરે છે. જો શક્ય બને તો અહીંયા સમયનો થોડો અભાવ હોય છે, ખૂબ કોલર મિત્રોના કોલ ચાલુ હોય છે, વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને જો તમે મળવા આવી શકો તો હું તમને ભલામણ કરું છું, આપણે વધારે કાઉન્સેલિંગ કરી, કેમ કે આ કન્ડિશનમાં એના કારણો શું છે, એના મૂળભૂત છે જાણવાનું જરૂરી હોય છે. થોડો કાઉન્સેલિંગનો 40-30% જેટલો રોલ રહેતો હોય છે. એક ઔષધ હું આપને સૂચવું છું, બ્રાહ્મી વટી, સુવર્ણ બ્રાહ્મી વટી લેવાની છે. એક ગોળી સવારે, જે તમને ડિપ્રેશન આવે છે તો તમારા વિચારોને પોઝિટિવ બનાવે છે, બરાબર છે, સત્વયુક્ત બનાવે છે. બ્રાહ્મી છે એ સત્વને વધારનાર છે. અને સાથે સાથે સ્મૃતિ સાગર રસ, એની પણ બે ગોળી લેવાની છે. તો સ્મૃતિ સાગર રસની બે બે ગોળી અને બ્રાહ્મી વટીની સવારે એક જ વખત સુવર્ણ બ્રાહ્મી વટીની એક ગોળી લેવાની છે. રાત્રે સૂતી વખતે માંસ્યાદિ ક્વાથ નામનું આવે છે, જેમાં જટામાંસી મુખ્ય આવે છે. ગોળી દવા લીધા પછી તરત ઊંઘ આવી જશે એવું નહીં બને, પણ ધીમે 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 તમારા વિચારો એકદમ શાંત થતા જશે. કુદરતી ઊંઘ 15 દિવસથી મહિનામાં આવતી જશે અને આ ઔષધો તમે અમારા ત્યાંથી કુરિયર દ્વારા મંગાવી શકશો. જી બિલકુલ, કામિનીબેન ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્ય આપ્યું છે. જે ઔષધો સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર ચંદ્રિકાબેન જોડાયા છે. ચંદ્રિકાબેન, સવાલ જણાવશો આપનો. પગે વા છે, કેટલા સમયથી છે? 12 વર્ષથી છે. અને આખા શરીરના સાંધાઓમાં વા છે? હા, સાંધા દુખે છે. હાથ પગના આંગળાઓ વળી ગયા કે એવું થયું છે? હા, એવું થયું છે. બરાબર છે. અને વાનું જકડાહટ સવારે ઉઠો ત્યારે કેવી હોય છે? બહુ જ વધારે પ્રમાણમાં? હા, દુખાવો બહુ થાય એમ. બરાબર. અને ઝીણો તાવ આવે છે? બરાબર છે. ડોક્ટરે કીધું હશે કે જીવનભર દવાઓ ખાવાની છે અને આ રોગ મટી શકે એવું નથી, એવું કીધું છે? હા. તો તમે ક્યારેય આયુર્વેદ સારવાર નથી કરાવી? હા, બધા તમને પણ કહું છું અને દર્શક મિત્રોને વારંવાર અપીલ કરું છું કે આપણું ભારતનું પોતાનું ચિકિત્સા વિજ્ઞાન છે. આ રોગને તમે બહુ જ કદાચ 12 વર્ષથી ભલે હોય તો પણ હું તમને કહું કે 12 મહિનામાં તો તમે આ રોગને, તમને એનો અંદાજ પણ ના હોય એટલું સરસ લક્ષણો તમને આવી શકે છે. અને આ ઉપલબ્ધ હોવા છતાંય આપણે એની સામે જોતા નથી. આયુર્વેદ, પાછું કહું છું હું, કે કામધેનુ ગાય છે એ હંમેશા સારું આપવા માટે જ છે અને તમારા રોગોને દૂર કરવા માટે છે. પ્રયત્નો કરવા જ જોઈએ. તમને પણ ખ્યાલ આવે અને બીજા દર્શક મિત્રો પણ ખ્યાલ આવે કે 12 વર્ષ સુધી તમે પીડા ભોગવો છો, છતાંય તમે આયુર્વેદ કે આપણે દેશી સારવાર વિશે વિચાર કરતા નથી. આ આપણી કમનસીબી છે. હું બે ઔષધો આપને સૂચવું છું. એક સિંહનાદ ગુગળ નામની ઔષધિ આવે છે અને બીજું એક આવે છે મહાવાત વિધ્વંસ રસ. બંનેમાંથી બે બે ગોળી લેવાની છે, નવસેકા ગરમ પાણી સાથે લેવાની છે. નિયમિત રીતે આ ઔષધ લીધા કરો. તમામ પ્રકારની ખટાશ અને ફ્રીજમાં રાખેલી વસ્તુઓને છોડી દેશો અને વધારે માર્ગદર્શન જોઈતું હોય તો રિપોર્ટ સાથે તમે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. જી બિલકુલ, ચંદ્રિકાબેન ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્ય આપને આપ્યું છે. જે ઔષધો સૂચવ્યા છે કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. અમદાવાદના શિવરંજની, મણિનગર અને રાજ્યમાં અલગ અલગ તેની શાખાઓ આવેલ છે. વૈદ્ય, જેમ કહ્યું એમ કે પિત્તાશયની પથરી માટે આયુર્વેદિકમાં ઉપચાર શક્ય છે, લાંબા ગાળે થોડુંક પરિણામ સારું મળી શકે છે. એક વર્ષ કે તેથી વધારે સમય સુધી આયુર્વેદિક ઔષધિ લેવાથી શું પિત્તાશયની પથરી ઓગળી શકે છે? હા, એ પિત્તાશયનું જેમ વધારાનું પિત્ત જે છે એ ઘટ થતું ગયું છે, એને પિત્તને પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે. જે સોલિડિફિકેશન ઓફ બાઇલ, એટલે પિત્તનું ઘનીભવન થયું છે, એ ઘનીભવન થયું છે અને પાછું પ્રવાહીકૃત કરવાનું છે, લિક્વિફિકેશન કરવાનું છે. અને એની ઔષધિઓ આયુર્વેદમાં છે. કડવા પરવળના પાન છે, કટુ છે, કડું છે, નસોતર છે, આવી અનેક એવી વનસ્પતિઓ છે કે એકદમ ઘટ્ટું થઈ ગયેલું પિત્ત હોય એને રેચ દ્વારા બહાર પણ કાઢી શકે છે, ભેદન કરે છે. કટુ નામની, કડું નામની, આપણે જેમ કડું કરિયાતુંનો જે ઉકાળો પીવાતો હોય તેમાં કડું નામની વનસ્પતિ છે, એનો એક ભેદન ગુણ છે અને પિત્તનું ભેદન કરનાર છે અને દોષોનું પણ ભેદન કરે, એટલે ત્યાં જઈ અને તોડફોડ કરે છે. અને તોડફોડ કરે છે ને એટલા માટે પિત્તાશયની પથરી જે છે એ ઓગળી શકે છે. અને આયુર્વેદના ગ્રંથો પ્રમાણે મેં અનેક એવા દર્દીઓ જોયા છે કે જે જે કડું જેમાં આવતું હોય એવા અનેક ઔષધો આવે છે તો એનો જ્યારે પણ આપણે પ્રયોગ કરીએ છીએ તો એ રિઝલ્ટ મળતું હોય છે, પણ લાંબા ટાઈમે
એટલે લગભગ 8 થી 12 મહિના સુધી સારવાર લેવાની તૈયારી હોવી જોઈએ. અને એક એખરો નામની એક વનસ્પતિ આવે છે, ઇક્ષુરક જેને કહેવામાં આવે છે, એટલું સરસ ઔષધ છે. પણ એ વનસ્પતિનો ક્ષાર બનાવવામાં આવે ને એ ક્ષાર જે છે એ પથરીને ઓગાળવાનું બહુ ઝડપથી કામ કરે છે. બહુ જ ઓછી ફાર્મસીઓ, કદાચ આખા ભારતમાં કોઈ ફાર્મસી પણ નથી બનાવતી, પણ મારા ત્યાં અનેક દર્દીઓ હોવાના કારણે નિસર્ગ આયુર્વેદમાં આપણે ખૂબ બધો એક ક્ષાર બનાવીએ છીએ વનસ્પતિનો, અને ખૂબ અસરકારક પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. જી બિલકુલ. બધી કોલર મિત્ર આપણી સાથે જોડાય છે, આપનું નામ અને સવાલ જણાવશો. ખાટા ઉડકાર આવે છે, બરાબર, માથું દુખે, ચક્કર આવે, એવું બને? ક્યારેક ક્યારેક થાય. ઉલટી થાય કે ન થાય? ના ના. બરાબર છે. હું તમને બે ઔષધો સૂચવું છું. એક તમારે સુતશેખર રસ નામની બે ગોળી લેવાની છે, ને એની સાથે શતપત્ર્યાદી ચૂર્ણ આવે છે, એક ચમચી પાવડર છે, પાણીમાં ઓગાળી અને લઈ લેવાનો છે. અને ઘી સાકર સાથે જો ચાટી જવાનો ફાવે એ પાવડર, તો ઘી અને સાકર સાથે પણ તમે ચાટી શકો છો. તમામ પ્રકારના તીખા અને ખાટા પદાર્થો બંધ કરી દેશો. અને અમારા ત્યાંથી જો આ ઔષધ લેવા હોય, અથવા આપણે આખા ગુજરાતમાં 6 શાખાઓ છે નિસર્ગની, તો ત્યાંથી પણ તમે ઔષધો મંગાવી શકો છો. જી બિલકુલ, ખૂબ સરસ માર્ગદર્શન વેચી આપ્યું છે. ઔષધો સૂચવા છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. વૈજી, આયુર્વેદિક ઉપચારની આપણે વાત કરી રહ્યા છીએ, તો કંડુ, નસોતર, એખરો અને કડવા પરવળના પાનનો ઉકાળો કેટલા મહિના સુધી લેવાથી પરિણામ સારું મળે છે? હા, એ ચારેય ઔષધિઓ જે છે એને ભેગું કરી સમાન ભાગે રાખી, અને જે ઉકાળો લીધો હોય અને સતત 2-2 ચમચી ભૂકો છે, 1 ગ્લાસ પાણી સાથે ઉકાળી, અને જેમ આપણે ચાની પત્તી ઉકાળીને એનું પાણી પી જઈએ, એવી રીતે આ વનસ્પતિનો ઉકાળો છે ગાળી અને એનું જે કડવું દ્રવ્ય છે એ પી જવાનું છે, તો પિત્તને ધીમે 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 જે છે એ પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખે છે. આ કોઈ ક્ષારની પથરી નથી, એ ભેગું થયેલું પિત્ત છે, એટલે એને લિક્વિફાય કરવાનું છે. પાછું પ્રવાહી સ્વરૂપ થશે તો એ જ પિત્ત પાછું પચાવવાના અંદર કામમાં આવે છે, એટલે એને પિત્તાશયની પથરીને ઓગાળી શકાય છે. પણ લાંબો ટાઈમ લેવું પડે છે, અને એમાં ઇક્ષુરક ક્ષાર એ પોતે ક્ષાર જે છે એ હોવાના કારણે એ પથરીનું ભેદન કરે છે, અશ્મરીનું ભેદન કરે છે, એટલા માટે એ ઇક્ષુરક ક્ષાર જે છે આ ઔષધોની અંદર બહુ જ ઉપયોગી સાબિત થતો હોય છે. જી બિલકુલ. દર્શક મિત્રો, તો પિત્તાશયની પથરી વિશે ખૂબ સરસ માર્ગદર્શન આજે વૈજી આપણને આપ્યું છે. વૈજી, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, આભાર આપનો. જય ધન્વંતરી, જય આયુર્વેદ.